हेलो गाइस, मेरा नाम केवल है। आप सभी का स्वागत करता हूँ मैं अपने चैनल स्ट्रॉन्ग किल गेमर में। और आज हम करने वाले हैं माइनक्राफ्ट का सर्वाइवल मोड, और वो भी गुजराती में। तो चलिए, स्पॉन तो अपने थया छे जंगल विस्तार में, अने आजूबाजू नाना मोटा झाड़वा अने घर पण देखाय छे। पण जोईए गाम में काय छे। आ सालू कूतरू पहला ज मळी गयू। आ कूतरू तो आ गेम में हाड़का ना मळे ने ताल गिन कोई काम नुं नहीं। जो बिलाड़ी भी मळी गई, कूतरू बिलाड़ी जो बातता ज नथी। जो चलो जोईए, जो तो हजी बातता नहीं। कूतरा ने बीक लागी गई। जो बिलाड़ी अहीं ऊभी छे तो पण कूतरा ने कूतरू भागे छे। जो ए हमू जो ने ए हमू जो લે એ તો દિવાલું તૂટવા માંડસ અરર આ ગામ સાલા ખાવાનું તો ઘણું છે, અહીંયા ઘેટા બકરા પણ છે। ચલો રાતનું હોવાનું કાંઈ બંદોબસ્ત હોય તો વધારે મજા આવશે। ચલો જોઈએ તો બધા ઘરમાં જઈને। આ હા, કામની વસ્તુ પહેલાં જ મળી ગઈ। કામની વસ્તુ પહેલાં મળી ગઈ, પણ હવે જોઈએ છીએ। મેં માઇનક્રાફ્ટ બહુ ટાઈમ પહેલાં જ રમેલી છે, એટલે મને આવડે જ છે। એટલે ખાલી એમને સોંપીશ, ફરીથી તમને બધા હાટું રમું છું નવરા નવરા, અને મારી નાખીએ પહેલાં, અને પછી જુગાડ કરીએ પોતાના ઘરનો। અરે મરને, હવે અરે મરને મરી ગયું। હાલો ચાલો, મરી ગયું, સુવાનો પણ જુગાડ થઈ ગયો છે। ચલો તો સુવા હાટું બેડ લઈએ। એ કાંઈ ગયો આવેલા, બેડ કેમ ના આવ્યો? ચલો સુવા હાટું બેડ તો મળજો નહીં, પણ હવે બીજા ઘરમાં જઈને જોઈએ એ ઘરમાં બેડ છે। આ હા, આ ઘરમાં તો મોંઘી મોંઘી વસ્તુ છે। ચલો અહીંયા જોઈએ। આ હા, આ ઘરમાં તો બહુ જ હજી મોંઘી બધી વસ્તુ છે। આપણને મળ્યું છે એક ખંડેર ગામ। ગામમાં ઘંટી બી છે, બહુ જોરથી વાગે છે, કાન દુખે છે એટલું જોરથી વાગે છે। બધા સાલા મારે આમ મોટા મોટા મોઢા કરીને ઊભા રહી ગયા, શરમ જ નહીં આવતી એમ। હા જો હજી એક બેડ મળ્યો, ત્યાં સાલું પીની ઝોમ્બી પણ છે। હા તો અહીં રહો, દેખાય જો દેખાય। હાલો આને બી પણ મારવો પડશે, ચાલ માર, મારી જ નાખીએ ને, બાકી શું કરવા રખાય। માંડ માંડ મર્યો એની જાતનો ટાંગો થાય। કેમ પણ બેડ નહીં મળતો, ફરીથી ના મળ્યો। આ ઘરમાં પણ સાલો બેડ નો મળ્યો। હલો બીજા ઘર ટ્રાય કરીએ, આ મોટું ઘર લાગે છે, બહુ મોટું ઘર લાગે છે। આમાં બેડ છે, રિસ્પોન પોઈન્ટ સેટ થઈ ગયો, પહેલી વાર સાલું ઘર મળ્યું, બે બેડ થઈ ગયા, વધારે મજા આવશે। ચાલો સાલા ઝોમ્બીઓનો અવાજ આવે છે, અને મારી તો બહુ ફાટે ઝોમ્બીના અવાજથી। અહીંયા ત્રીજો બેડ પણ મળી ગયો, આખા ઘરમાં બેડરૂમ બનાવીશ મોટા મોટા। સાલ બધું પહેલાં જ મળી ગયું, આમાં શું છે? વાહ વાહ, ખાવાનું મળી ગયું પહેલાં જ, વો ભી મસ્ત વાળું। ઘાસફૂસ તો ભેગા કરી લઈએ, કામ લાગશે। ચેસ્ટ પણ લઈ લઈએ, આપણને માઇન્ડક્રાફ્ટની બધી જ ખબર પડે છે, પણ ટાઈમ પાસ તમને બધાને બતાવો હાટું, આપણે ટાઈમ પાસ કરીએ ને। જો અહીંયા ઘેટા બકરા પણ પાળેલા છે, સાલી મને ઘંટીનો અવાજ સાંભળવાની બહુ મજા આવે છે ને, મસ્ત અવાજ, ખતરનાક હો ભાઈ। ગામવાળાએ ઘંટો બહુ મોટો મસ્ત રાખેલો છે, મજા આવી જાય એવો। હાલો બીજા ઘરમાં બી જઈએ ને જોઈએ કે એ લોકોએ ઘરમાં શું શું રાખેલું છે, શું શું એની જાતના આવ્યા તો ઝોમ્બી છે। મરી જા તું ભાઈ, મરી જા, નકર મારીશ તો ને, અરે મારો બેડ, એની જાતનો ટાંગો થાય। આ ઘરમાં તો બહુ વધારે ખાવાનું પડેલું છે ભાઈ, મજા આવી જશે।
क्या बात। આ ઘરમાં તો મજા આવી જશે, આમાં બી બેડ, બહુ બધા બેડ મળ્યા ભાઈ, ચેસ્ટ બી મળી ગઈ। ચલો ચેસ્ટ તોડીને લઈ જઈએ, સાલી મારે બનાવી જ ના પડે ને, મજા આવશે। તો હાલો અત્યારે હવે પાંચમો છઠ્ઠો પાંચ છ બેડ ભેગા કરી લીધા છે, હવે સાલી રાત પડે છે તો કોઈના બી ઘરમાં ડેરો નાખી દઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ। ચાલો કોના ઘરમાં ડેરો નાખવો છે, આ ઘર બહુ ખુલ્લું ખુલ્લું લાગે, ચલો આ ઘરમાં ડેરો નાખીને સૂઈ જઈએ। અરે બહુ સારી નીંદર આવી, અત્યારે મજા જ આવી ગઈ, જો સૂર્યદાદા આમાં દેખાય છે, ચલો પ્રણામ કરી લઈએ। એ સૂર્યદાદા અમારી યુટ્યુબ ચેનલ બહુ સારી હાલે, અમને થોડો આશીર્વાદ આપો, અમારી યુટ્યુબ ચેનલ બહુ વધારે હાલવા માંડે, અમારા એક બે મિલિયન સબસ્ક્રાઈબર પણ જલ્દી થઈ જાય, આશીર્વાદ આપો આશીર્વાદ। હાલો સુરત દાદા પાસે આશીર્વાદ લઈ લીધા, હવે પાછા ગામની અણી કાઢવા નીકળીએ। ચલો હવે આની બી આપણને બધી જ ખબર છે કે આ શું કામ લાગે, આપણે આ બધું પછી કરીએ, પહેલાં થોડુંક લાકડું તોડીએ। ચાલો ને કયું લાકડું તોડીએ, ગામમાં છે એ તોડીએ કે, ચલો ને ગામમાં છે એ તોડીએ ને, એમ જ મજા છે। આ મસ્ત મોટું ઘર છે ને, મસ્ત મોટા ઘરમાં જઈને થોડીક તોડફોડ કરીએ ને મજા આવશે। ચલો આ ઘરના થોડાક લાકડું તોડી લઈએ ને પછી આપણે શું કહેવાય ને, નામ પણ ભૂલાઈ જાય હાળું, ક્રાફ્ટિંગ ટેબલ પણ બનાવી લઈએ, ચાલો મજા આવશે। માઇનક્રાફ્ટની ગેમમાં હાળું બધું ક્રાફ્ટિંગ ટેબલથી જ થાય, એના વગર તો આખી ગેમ વ્યર્થ છે તમારા માટે। સારું બધું જ કરવું પડે, મગજનું દહીં કર્યું છે, ઘર તો બહુ મોટું છે પણ તોડવામાં મજા જ નહીં આવતી ને। આ ગામના સરપંચનું ઘર લાગે છે, રોજ એણે એટલું બધું ખર્ચો કરેલો જ ઘરમાં, મને તો એવું લાગે છે કે સરપંચ બી મરી ગયો છે, તમને ઘરની અંદર કાંઈ પણ નથી રાખ્યું, આ એક મગજનું દહીં રાખેલું છે। ચાલો બીજી કંઈક તોડફોડ કરીએ, આમાં કાઢીએ છીએ, ચાલો ને મજા આવશે। અરે સારું તારી જાતનો ટાંગો થાય, આમાં વૂડ મળી ગયું ને, ચલો ક્રાફ્ટિંગ ટેબલ પણ બનાવી લઈએ। પહેલાં તો એનું ઓક પ્લેન્ક બનાવવા પડશે, પ્લેન્ક બધા જ બનાવી લે ને મજા આવશે। શું શું બને છે, એક ક્રાફ્ટિંગ ટેબલ બનાવી લીધું, હવે પાછા બહાર નીકળી જાઓ। ચાલો બહાર નીકળી ગયા, હવે શું કરીશું, ક્રાફ્ટિંગ ટેબલ ક્યાં મૂકીશું, ક્યાં મૂકીશું, ચાલો ને ઘંટા પાસે મૂકીએ મજા આવશે, થોડીક થોડીક વાર આવીને ઘંટો વગાડીશું। અરે ભાઈ બહુ ખોટી જગ્યાએ મુકાઈ ગયું, સારું મારે તો તોડતો હતો અને આ સાલું મુકાઈ ગયું, ચાલ ને તૂટને બહુ વાર લાગે છે, છોડ એ છોક, એમ બી હું આળસુ છું થોડોક, એ બહાર મૂકી દે મજા આવશે। એની બાજુમાં ચેસ્ટ, અરે ચેસ્ટ ગોતતો હતો, આ ચેસ્ટ છે, અરે બે ચેસ્ટ બાજુ બાજુ મૂકવાની હતી અને છૂટી છૂટી કેમ થઈ ગઈ, અહીંયા રાખ। હવે બધા જ બેડ તો નહીં રાખવા, ખાવાની વસ્તુ ને બે ત્રણ બેડ ને બધું અંદર મૂકી દઈએ, બહુ મજા આવશે, કેમ કે આપણી પાસે સામાન જેટલો ના રાખીએ ને એટલું સારું, મસાલામાં મરી જાય ને તો બધું ખોવાઈ જશે, બધું ખોવાઈ જાય એની કરતા તો આપણે કાંઈ રાખવાનું જ નહીં ને, મજા આવી જાય। ચલો
એક તલવાર બનાવી લઈએ લાકડાની, પછી એક કુવાડી બનાવી લઈએ, પછી લાકડું ખૂટી ગયું, ના ઢંડો ખૂટી ગયો, હવે કુવાડી બની ગઈ, હવે પીકેક્સ બનાવી લઈએ, પછી શોવલ, શોવલ બી બનાવી લઈએ, ચાલને મજા આવશે. બાકી તો આપણે કોઈ વસ્તુની જરૂર જ નથી, એટલે કોઈ વસ્તુ બનાવવાની થતી જ નથી, એટલે કોઈ મગજનું દાય જ નહીં કરવું. છોડો છોડો, બંધ જ કરીએ, ચાલો બીજું જ કંઈક કામ કરીએ. મને મન થાય છે કે આખા ગામના બધા જ ઘર તોડીને મારું મસ્ત મજાનું એક મોટું ઘર બનાવી લઉં અહીંયા. ચાલો ને, મજા આવશે, બહુ આવશે. ચાલો પહેલાં તો આ બધું ખાવાનું તોડી લઈ, ગામમાં આવ્યા છીએ તો લૂંટીને જઈએ ને.